गुड मॉर्निंग धोरण 9 આગળ વધશું આપણે પાછા કુદરતી પાઠ. અગાઉ આપણે જોઈ ગયા કે કુદરતી પાઠ એક એકાંકી છે, લાભશંકર ઠાકર દ્વારા એ રચવામાં આવ્યો છે, જેમાં અચાનક એક દિવસ પૂરતું બાબુનું મૃત્યુ થાય છે. બાબુનું મૃત્યુ થાય છે અને બાબુ એ પાઠમાં એના એક દિવસના સ્વર્ગના અનુભવો કહે છે. પાઠના પાત્રો છે હરિલાલ, ચંદુ જે બાબુના મામાનો દીકરો હોય છે, કૃપાશંકર જે બાબુના પિતાજી હોય છે, કાશી જે બાબુના માતાજી હોય છે, બાબુને ગુજરી ગયો હોય અને ઠાઠડીમાં કાઢવાની તૈયારીઓ ચાલુ હોય છે, બધા એને ઠાઠડી ગોઠવતા હોય છે. હરિલાલ અચાનક બોલે છે કે ઉભારીઓ આ બાબુડો તો જીવતો છે. એટલે ચંદુ પણ બોલી ઉઠે છે, હરિકાકા એના હોઠ ફૂકડે છે, જો બાબુ તો જીવે છે, અને રાડુ પાડે છે, રોવાનું બધા બંધ કરો. બૈરાવનો જે રોકકળનો અવાજ આવતો હોય ત્યાં અને ત્યાં વિખરાયેલા વાળ સાથે બાબુના પિતા કૃપાશંકર આવે છે અને કૃપાશંકર આવીને કહે છે કે મારો બાબુ જીવે છે, હે ભગવાન કરીને. હરિલાલ ફરી એકવાર બાબુની નાડીને તપાસે છે, એના ધબકારા ચાલતા હોય છે અને એક બાજુમાં પડેલી નાળા છડી જે બાબુના નાક પાસે રાખે છે અને એના શ્વાસ હાલે છે અને નાળા છડીનો છેડો આગો પાછો થાય છે. ત્યાં કૃપાશંકર બાબુના માથા ઉપર હાથ રાખીને કહે છે કે બાબુ બેટા આ બધું શું થઈ ગયું હતું. આ ચંદુ વચ્ચે ડબકા દઈને બોલે છે કે રોવાનું બંધ કરો ફૂવા, શાંતિ રાખો, માંડ એના જીવમાં જીવ આવ્યો છે, આ કકડાટ કરશો તો મૂંઝાઈ જશે. અને હરિલાલ પણ સમજાવે છે કે આ મોટા ભાઈ રોવાનું બંધ કરી દો. ચંદુ પાસે પંખો મગાવે છે, ચંદુ અંદર જઈ બાબુના માતા કાશીબેન પાસે પંખો માગીને કહે છે કે તમારો દીકરો બાબુ જીવે છે. અને કાશીબેન કહે છે કે મારો 7 ફૂટનો બાબુડો જીવે છે, આમ એના જીવને શાંતિ વળે છે. અને કાશીબેન પંખો શોધીને બાબુને હવા નાખે છે અને અરખના આંસુ લુએ છે. એટલે હરિલાલ કહે છે કે આગા બેસો ચંદુ મોટા ભાઈ, અને આને ઉપાડીને ખાટલામાં સુવડાવો. બાબુને ખાટલામાં સુવડાવે છે અને કહે છે કે આ દામચીઓ હવે ઠાઠડીનો ને બધો બહાર કાઢો, બધા એક નંબરના મૂર્ખા ભેગા થયા છો, માણા મરેલો છે, જીવતો છે એનું ભાન નથી, અને બધા ઠાકડી અને નારિયેળ જ્યાંથી દૂર ખસેડે છે. એટલે કૃપાશંકર કહે છે કે લાવો હું હવા નાખું, અને હરિલાલ એને ઠપકો આપતા કહે છે કે હવે છાના માના બેહો, તમારામાં કાંઈ અકલ છે? આ તો સારું થયું કે મારું ધ્યાન ગયું, નહીં તો બધા આપણે ભેગા થઈને બાબુને બિચારાને ફૂંકી મારત. એટલે કૃપાશંકર કહે છે પણ પરસોત્તમ ડાક્ટરે તો તપાસ કરીને કીધું કે ભાઈ ગંગાજળ લાવો. હવે ડાક્ટરે એની જાતે જ બાબુના મોઢામાં ચમચી ભરીને રેડ્યું હતું, પૂત તારે ભાભીને, એમાં બાબુ અમે એટલે મૃત માની લીધો. એટલે હરિલાલ ઉદાહરણ દે છે કે પસાર ડાક્ટરની વાત જવા દો ને, 10 સાલ પેલો ચમન જકી માંદો પીડ્યો હતો, એ બિચારો નવેરીમાં કે પેશાબ કરવા બેઠો અને પશો અંદર આવીને એનો ડોહો જે બેઠો હતો બહાર એને ઇન્જેક્શન મારીને વહી ગયો, બિચારો ડોહો ભાંભેડા નાખવા માંડ્યો. તમે એવા ડૉક્ટરનું માનો છો? પછી હળવે હળવે બાબુ આંખ ખોલે છે અને બધા પૂછે છે બાબુ તને કેમ છે. બાબુ બધાને ઓળખી જાય છે કે હરિકાકા. એટલે બાબુ કહે છે કે હરિકાકા જરા કેળમાં દુખે છે, હું જમીન ઉપર પટકાળો ને એની પછડાટ લાગી. એટલે કૃપાશંકર એને પૂછે છે જમીન ઉપર કેમ પટકાણો, અને કાશી કહે છે બહુ વાગ્યું ભાઈ, હળદર મીઠું લગાડી દઉં. એટલે બાબુ કહે છે કે ના બા, એની કાંઈ જરૂર નથી, તો મટી જશે. વરી હરિલાલ પૂછે તો પટકાણો ક્યાંથી, તો કે વરી કૃપાશંકર કહે છે કે જોબો આવી ગયો તો ગરમ મસાલો નાખીને ચા બનાવો. અને બાબુ કહે છે કે આ ચા બનાવો કેમ કે આ ટાઢાબોળ વાદળાની વચ્ચે જરાક શરદી થઈ ગઈ છે ને માથું પકડાણું છે. અરે ચંદુ પૂછવા માંડો કે સેના વાદળા, બાબુભાઈ તું સેની વાતો કરે છે? એટલે બાબુ કહે છે કે આકાશના વાદળા.
ભીના ભીના દેવદૂતો પસાર થઈને મને અહીં પાછો લાવ્યા. હવે આપણે પાઠને શરૂઆત કરશું. એટલે હરિલાલ કહે છે, દેવદૂતો બાબુ, તારું ભમી તો નથી ગયું ને? અરે બાબુ કહે છે, ભમી જ ગયું તું. અરે એ સ્વર્ગની કાંઈ મોજ મજા હતી? હા 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 હરિકાકા, આપણું તો મગજ કામ ન કરે. હવે બાબુ એના સ્વર્ગના અનુભવને વર્ણન છે, વર્ણન કરે છે. એટલે ચંદુ કહે કે તું સ્વર્ગ જઈ આવ્યો બાબુ ભાઈ? બાબુ કહે, તઈ જઈ આવ્યો ને? એટલે હરિલાલ કહે છે, જરા માંડીને વાત તો કર, સ્વર્ગ કેવું હોય છે બાબુ? એટલે બાબુ વાત કરે છે. એટલે શું વાત કરું હરિકાકા, કહું છું ને કે આપણું મગજ કામ ન કરે. એટલે હરિલાલ કહે, પણ તું ગયો કેવી રીતે? એટલે બાબુ હવે માંડીને વાત કરે છે કે આજ સવારની વાત, નવેરીમાં પેશાબ કરીને હું ઘરમાં આવ્યો, ત્યાં અચાનક મને મૂંઝારો થયો ને ઢબી પડ્યો, એટલે હું પડી ગયો. પછી તો રોતા મા બાપ વચ્ચેથી પાંખોવાળા બે દેવદૂતો મને ફૂલની જેમ ઉચકી લીધો અને મીંડા આકાશમાં ઉડવા. હું તો ટગર ટગર ડાબા અને જમણા દેવદૂતોની સામે જોયા કરું અને મેં કીધું, અરે ભાઈ, મને આમ આકાશમાં કઈ તરફ લઈ જાઉં છો? એટલે એક દેવદૂત મને હસીને કીધું, સ્વર્ગમાં. ટાઢા બોળ વાદળામાંથી સર સર ઊંચે અને ઊંચે અમે ઉડતા હતા, મને બે ચાર છીકો આવી ગઈ તો દેવદૂતોએ મારા હાથ અને બાવણાથી ઝાલેલા મારું નાક લૂસી રીતે આમ એ માંડીને વાત કરે છે. એટલે કાશી ચા લઈને આવે છે, લે ભાઈ, ચા સૂટ નાખીને બનાવી છે, ગરમ ગરમ પી લે. બાબુ કપ લે છે, રકાબીમાં ચા કાઢી જરાક ફૂંક મારીને બે ફૂટડા ભરે છે. એટલે ચંદુ પીએ છે, પછી શું થયું બાબુ ભાઈ? ચંદુ પૂછે છે, પછી શું થયું બાબુ ભાઈ? એ વાત ચાલુ હતી, બાબુ આગળ વધારે છે. હા, આપણે ક્યાં સુધી આવ્યા હતા વાતમાં? એટલે કૃપા શંકર એના પિતાજી કહે છે કે છીક આવી હતી. એટલે કાશી કહે છે, છીક આવી, ગરમ ગરમ ચા પી લે ઝટપટ, એટલે તને શરદી મટી જાય. એટલે કૃપા શંકર કહે છે, અરે આ અત્યારની વાત નથી, આ તો સ્વર્ગની વાત છે. એટલે કાશી કહે છે, સ્વર્ગની વાત? એને તો હું વાતની કાંઈ ખબર ન છે. અને ચંદુ કહે છે, તો પછી કાશીભાઈ તમે બેહો, આ આપણો બાબુ ભાઈ તો સ્વર્ગમાં જઈ આવ્યો, દેવદૂતોની હંગા છે એટલે એની સાથે, તમે સાંભળો. હા, તો પછી બાબુ ભાઈ શું થયું? એટલે બાબુ કહે છે, હા તો એ વાદળાની ઠંડકથી મને છીકો આવી, મારા હાથ તો છૂટા નહોતા, નાક લૂવું કેવી રીતે? એટલે હરિકાકા કે, હજી આવું વિચારું છું, ત્યાં તો ફટ કરતી એક અપસરા ઉડતીકને આવી પહોંચી અને એના રેશમી લુગડાથી મારું નાક લૂછ્યું. હું તો મૂંઝાઈ ગયો અને જ્યારે એના મોઢા સામું જોયું ત્યારે તો ડિંગ જ રહી ગયો. ચંદુભાઈ, ખબર છે એ કોણ હતું? અરે એ તો આપણો દેવલો હતો. એ કે, એટલે અહીંથી આપણો જે દેવલો ગુજરી ગયો હતો ને, એ ઉપર અપ્સરા થઈ ગયો હતો. ચંદુ કે, દેવલો? બાબુ કે, હા દેવલો હતો. ઓલો ખારા ગોઢાના મેળામાં બૈરીના કપડાં પહેરી અને પટિયા પાડી નાચતો હતો, એ ચોથી ચોપડીમાં મારો ભેગો ભણતો હતો. બાબુ કે, દેવલો? ઓલા ખારા ગોઢામાં મેળો ભરાઈને એમાં બૈરાના કપડાં પહેરી નાચતો નહીં અને પટિયા પાડતો અને મા ચોથી ચોપડી મારા ભેગો ભણતો, એ દેવલો? એટલે ચંદુ કહે છે, હા હા હા, દેવલો પેલા નરસિંહનો છોકરો. એટલે હરિલાલ કે, નરસિંહનો છોકરો તો બે વર્ષ પહેલાં મરી ગયો હતો એ કહે. એટલે કૃપાશંકર કે, એને તો એરું આભળ્યું હતું. એટલે કે એને તો શું? તો કે એને તો સર્પ કર્યો હતો, એરું આભળવો એટલે સર્પ કરવો. એટલે બાબુ કે, હા હા, એ દેવલો એ સ્વર્ગમાં અપ્સરા થયો છે. મેં કીધું, દેવલા તું અહીંયા ક્યાંથી? તો કે, તમારું નાક લૂવા અહીં છું બાબુ ભાઈ.
મારું નામ હવે દેવાંશી છે અને હું સ્વર્ગમાં અપ્સરા છું. આવી રીતે કહે છે. હરિલાલ કહે છે, રે રે મારો બેટો દેવલો કહેવું પડે હો. એ ચંદુ કે પછી? બાબુ કે પછી શું? દેવલો મારો રૂપ, રૂપનો અંબાર લાગ્યો હો ચંદુભાઈ. એ તો મારું નાક લૂછી અંતર્ધાન થઈ ગયો, એટલે કે ગાયબ થઈ ગયો. મને તો કંઈ એવો હરખ થાય પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. ભાત ભાતના ઝાડ, વેલા, ફૂલ, એક જુઓ ને બીજું ફૂલો, કહી પાણીના ફુવારા ઉડે, મધ મધાટ આવે, અરે કંઈ મન ડોલી જાય આકડું તો આવું સરસ સ્વર. અને બગીચામાંથી ચાલતા ચાલતા અમે એક મોટા મહેલમાં દાખલ થયા. થાઠ દરબાર ભરાયેલો હતો. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. નાચ ગાયન ચાલી રહ્યા છે, પણ હું દાખલ થયો કે તરત નાચગાન બંધ. એટલે બાબુને કહે છે કે સ્વર્ગમાં મને દેવલો મળે છે. એટલે કહે છે કે દેવલો જે મારું નાક લૂછવા આવ્યું હોય, અક્ષરા બની ગયો હોય છે. એટલે એના પિતાજી હરિકાકા ને ચંદુની કહે છે, દેવલો કોણ? તો કે ઓલો દેવલો ખારા વેઢાના મેળામાં બૈરીના કપડાં પહેરી અને પટિયા પાડતો એ, મારા ભેગું ચોથું ચોપડી ભણતો એ. એટલે ચંદુ ઓળખી જાય છે કે હા, એ પેલા નરસિંહનો છોકરો જે બે વર્ષ પહેલાં મરી ગયો હતો. એટલે કૃપાશંકર કે હા, એને તો એરું આભર્યું હતું, સરસ કર્યો હતો. એટલે બાબુ કે આ એ દેવલો સ્વર્ગમાં અપ્સરા થઈ ગયો છે, અને મેં એને કીધું કે તું અહીંયા દેવલા, તો કે હું તારું નાક લઉં આવ્યો હતો, અને હવે મારું નામ દેવલો નહીં દેવાંશી છે. એટલે હરિલાલ કે મારા બેટાનું કેવું પડે હો. પછી બાબુ વાત કરે છે, પછી તો દેવલો એ રૂપ રૂપનો અંબાર લાગતો હતો ને અચાનક મારી સામેથી ગાયબ થઈ ગયો, અને મને તો એવો હરખ થવા માંડ્યો. પછી તો એ દેવદૂતોએ મને બાગ બગીચામાં ઉતાર્યો ને આ ભાત ભાતના ઝાડ, વેલા, ફૂલ, એક જુઓ ને બીજું ભૂલો, પાણીના ફુવારા ઉડે ને મધ મધાટ આવે ને આપણું મન ડોલી જાય. ચાલતા ચાલતા અમે એક વિશાળ મહેલમાં દાખલ થયા. મહેલમાં ઠાઠ દરબાર ભરાયેલો હતો. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા હતા. નાચ ગાયન ચાલુ હતા, અને હું જેવો દાખલ થયો કે નાચ ગાયન બંધ. હરિલાલ કે બંધ બંધ કેમ કરી દીધા? એટલે બાબુ કે તમે સાંભળો તો ખરા હરિકાકા. એટલે ચંદુ કહે છે, નાચ ગાયન બંધ થઈ ગયા પછી? એટલે બાબુ કે આપણને જોઈ અને ઇન્દ્ર રાજા ફટ કરતા ઊભા થઈ ગયા, અને હામા પગલે હરખ ઘેર આવ્યા. એટલે કે આમ દોડતા દોડતા આવ્યા, આવો બાબુરાજ આવો એમ કહી મને બર્થમાં લીધો. મારી તો આંખમાં હરખના આંસુ આવી ગયા. આવી રીતે બાબુ વાત કરે છે કે ઇન્દ્ર રાજાએ મને બાથમાં લઈ લીધો અને દોડતા દોડતા મારી સામે આવ્યા. એટલે ચંદુ કે કોની આંખમાં બાબુ? એટલે બાબુ કે અમારા બેયની આંખમાં. એટલે હરિલાલ કે ઇન્દ્રરાજે રડી પડ્યા? બાબુ કે હા, અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગયું. પછી તો મને એમની પાસે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઈશારે ફરી તાક ધીમ ધીમ શરૂ થયા. આમ બાબુનું સ્વર્ગમાં માન હતું જો. અને ચંદુ એ લોકો કેવા ગાયન ગાય! એટલે બાબુ કે આપણા જેવા જ ગાય વળી, પણ એકદમ સુરીલા ગાયનો. અને ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો. એ કે ગીત ગાવા વાળો તો પાછો આપણો દેવલો જ હતો. ને એણે કીધું, એને કયું ગાયન ગાયું તું ખબર છે બાબુ? કે ગીત ગાવા વાળો આપણો દેવલો જ હતો. ચંદુને કહે, ચંદુ કે અહીંયા કેવા ગીત ગાતા હોય?
પછી દેવલાએ ત્યાં સુરીલા ગાયન હોય કેવું ગીત ગાયું તો ખબર છે? તો આ બધાને પ્રશ્ન થયો. આલાએ કીધું, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોળલે સાહે સોહામણી ઝૂલ. વાહ વાહ, શું એ ગીતની મીઠાશ, એની હલક! અને મારો દેવલો ચંદુભાઈ એવો જ રૂપવાળો લાગે હો, ખારા ગોઢાના મેળામાં જેવો લાગતો હતો ને એવો જીત્યો. કપાળમાં નાની ટીલડી, આંખમાં આંજણ, ઓઠ ઉપર લાલી, પટિયા પાડેલા, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પહેરેલો. વાહ, શું એની અદા, શું એના ઇશારા! બીજી બધી અપ્સરા તો એની પાસે ઝાંખી લાગે, ઝાંખી. આમ દેવલાનું વર્ણન કરે છે. દેવલો કેવો? તો કે અસલ ખારા વેઢાના મેળામાં લાગતો હતો એવો, જેના હોઠ ઉપર લાલી પટિયા પાડેલા, તમે જોવો તો એના કપાળમાં નાની ટીલડી, આંખમાં આંજણ, પાછળ લટકતો રેશમો સાડલો પહેરેલો, શું એની અદા હતી, એના ઇશારા હતા. બધી અપ્સરાઓ દેવલા પાસે તો કેવી લાગતી હતી? કે ઝાંખી લાગતી હતી, ઝાંખી. અને દેવલાનું વર્ણન કરે છે. અને હરિલાલ કહે છે કે ઇન્દ્રરાજાએ ખાલી નાચ ગાયન જ દેખાડ્યા કે ભોજન ભોજને એમ કરીને અટકાવે છે. બાબુ કહે, જમ્યા વગર તો ઇન્દ્ર રાજા જવા દે, હું વાત કરો હરિ કાકા. એ કહે, ઇન્દ્ર રાજાએ તને ખાલી આ નાચ ગાયન જ બતાવ્યા રાખતા ભોજન ભોજન? એટલે બાબુ કહે, હું હરિ કાકા, તમે વાત કરો, જેમાં વગર કઈ ઇન્દ્ર રાજા જવા દે. જેવા નાચ ગાયન બંધ થયા એટલે ઇન્દ્ર રાજા કે, હાલો બાબુરાજ જમવા પધારો, હાલો બાબુરાજ જમવા પધારો. ચંદુ તો આશ્ચર્યમાં પડી ગયો કે ઇન્દ્ર રાજા તને બાબુરાજ કઈને બોલાવે કે? આમ જાર આવે ને સ્વર્ગનો મોટો દેવ, એ તને અમે અહીંયા બાબુડો કહી અને તને બાબુરાજ કહીને બોલાવે. એટલે બાબુ કે, તઈ એ તો સ્વર્ગની એક રસમ કહેવાય કે, રસમ એટલે એક રીત કહેવાય. તમે જાઓ તો તમને ચંદુરાજ કહે, ચંદુનો કહે. અને હરિકાકા જાય તો એમને હરિરાજ કહીને બોલાવે, એ રીતે મને એ કે બાબુરાજ કહીને બોલાવ્યો. અને કૃપાશંકર કે, જમવામાં શું રસોઈ હતી બાબુ? એ કે એના પિતાજી એને પૂછે છે કે, બાબુ જમવામાં શું રસોઈ હતી? એટલે બાબુ કહે, છૂટું ચૂરમું, વળી ઉપર ધાર ચોખા ઘીની, અને પીરસનારો એ આપણો દેવલો રી કે, ફમ દઈ દઈને ખવડાવે. એ કે જમવામાં શું હતું? તો કે છૂટું ચૂરમું હતું, ઉપર ચોખા ઘીની, ધાર, અને પીરસવા વાળો કોણ હતો? આપણો દેવલો. અને પાછો સમ દઈ દઈને ખવડાવે. એટલે કૃપાશંકર કે, અરે પણ એના હાથનું આપણા બ્રાહ્મણથી ખવાય કે? અરે એ દેવલાના હાથનું કાંઈ આપણા બ્રાહ્મણ એટલે બ્રાહ્મણથી ખવાય કે? એટલે બાબુ કે, એ ભેદભાવ સ્વર્ગમાં ન હોય બાપા. એ કે એ બ્રાહ્મણ નાન તેન એ ભેદભાવ સ્વર્ગમાં ન હોય. અને દેવલો એ તો હું એને ઓળખતો એટલે કહું છું, બાકી એનું નામ તો દેવાંશી હતું. એટલે એ કે, એ તો દેવલો એને હું ઓળખ્યો એટલે કહું છું, બાકી એ તો દેવાંશી એનું નામ હતું. અને સ્વર્ગમાં એનું કેટલું બધું માન છે તમને ખબર છે? એ કે ઇન્દ્ર રાજાના એના ઉપર ચાર હાથ છે. એ કે સ્વર્ગમાં કોના ઉપર? દેવલા ઉપર. દેવાંશી શું કહેશે અને શું કરશે એ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ ના. એટલે એ દેવલો એ દેવાંશીના એવડા માન છે, ઇન્દ્ર રાજાના ચાર હાથ છે એના ઉપર. એ દેવાંશી શું કહેશે, શું કરશે, બરોબર છે? અને એ બીજા કોઈને જમાડે નહીં, ખાલી ઇન્દ્ર રાજાને જમાડે. એટલે હરિ કાકાથી બોલાઈ ગયું, બાબુ જમવામાં ફરસાણ શું હતું? એ શું કહે છે?
તો બાબુ જમવામાં ફરસાણ શું હતું? એટલે બાબુ કહે છે, અરે હરિકાકા, વાલ ફર્સ્ટ ક્લાસ, આપણા મણિયા કરજગના હાથની રસોઈ જોઈ લો. અરે હરિકાકા, વાલ હતા ફર્સ્ટ ક્લાસ, આપણો મણિયો નથી કરજગનો, એના હાથની રસોઈ જોઈ લો. એવા આ આંગળીઓમાં હજી એની સોળમ આવે છે, એટલે કે આ આંગળામાં હજી એની સુગંધ આવે છે. અને બે વખત બાબુ આંગળી સૂંઘે છે, ઊંડી ગઈ છે. એ સ્વર્ગના લોકોની સોળમ કંઈ અહીં ધૂળલોકમાં આવે, એટલે કે હવે આમ આંગળી સૂંઘીને ગઈ છે કે ઉડી ગઈ, હવે કંઈ સ્વર્ગના લોકોની સુગંધ કંઈ થોડી અહીં આપણા ધૂળલોકમાં આવે. એટલે હરિલાલ નિઃશ્વાસ સાથે નિઃશ્વાસો નાખી મણિયા કરજક જેવા અવલ નંબરના રસોયા ગયા અને એ ખાવા પીવાના ગયા. મણિયો કરજક સારો રસોઈયો હતો બાબુ, એટલે જ એનું ઉદાહરણ આપ્યું. એટલે હરિલાલ કે એના જેવો તો નંબર વન રસોઈયો ગયો અને એ ખાવા પીવા વાળા ગયા. એટલે કૃપાશંકર કહે છે, ઉપર ધારના તો સપના રહી ગયા, બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા ત્યારે એની પાછળ 24 ગામની નાશ થયેલી, શું ઘી ખાધા છે એ વખતે. ઓહો હો, એ મંડેરે વાતું કરવા, એ ઉપર ઘીના ધાર જે ઉપર થાય એના સપના તો હવે રહી ગયા. એટલે તો આ ચંદુના દાદા ગુજરી ગયા ત્યારે એની પાછળ 24 ગામની નાશ થયેલી અને તેથી શું ઘી ખાધા છે એ વખતે, એમ કરીને બધા યાદ કરવા લાગે છે. હવે આપણે આ પાઠને પણ અહીંથી વિરામ દેશું. હવે પછીના લેક્ચરમાં આ પાઠ પૂરો થશે અને પછી એમાં આગળ વધશું. બહુ આનંદ આવશે, ઘણું બધું હાસ્ય નિષ્પન્ન થશે અને બાબુ એના જે અનુભવ કહે છે એ અનુભવોથી આપણને સતત આ પાઠ જકડી રાખ્યો છે. મિત્રો, ખાસ ધ્યાન આપજો. ક્યાંય કોઈ પ્રશ્ન લાગે કે એવું કંઈ સૂજે તો તમે મને અવશ્ય કહી શકો છો. અસ્તુ.